મિત્રો, આજે આપણે જઈશું સિટીના શોર બકોરથી દૂર ગાયકવાડ સરકાર દ્વારા નિર્માણ કરાવેલા થળ તળાવની મુલાકાતે, જ્યાં નીરવ શાંતિમાં માણીશું આ પક્ષીઓને અને તેમના કલરવને, અને જાણીશું કે આ કુદરતી લાગતું આટલું મોટું વિશાળ તળાવ શા માટે બનાવવાનો નિર્ણય લેવાયો હશે. તો ચાલો ફરવા. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું સર્વપુરી ગુજરાતના આજના આ સફરમાં. મિત્રો, આપણે બાવળા જતા વચ્ચે જે વિદેશી પક્ષીઓ જોયા હતા એ જોઈને મારા એક મિત્રે મને કહ્યું, હા બસ આ જે મિત્ર છે એમણે કહ્યું કે આપણે થોડ સાઈડ જઈશું અને તમને એવું બતાવીશ કે પેલિકન પક્ષી, ફ્લેમિંગો અને બીજા અન્ય પક્ષીઓ એ આપણને બતાવશે. મળીએ આપણે આગળના સફરમાં. અમદાવાદથી આશરે 22 કિલોમીટરના અંતરે જ આવેલું છે એક સુંદર મજાનું પક્ષી અભયારણ્ય થળ. નામ ભલે 2 અક્ષરનું, પરંતુ જ્યારે તમે એને રૂબરૂ જોશો ત્યારે બોલી ઉઠશો, આ તળાવનો છેડો ક્યાં છે આખરે? ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં અસ્તિત્વ ધરાવે છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે થોળ તળાવમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ, એ જગ્યા ઉપર આવી ગયા છીએ જ્યાં પક્ષીઓ હોય છે. અને એક્ઝેક્ટ મારી આગળ કેલ્વિન અત્યારે ફોટોગ્રાફ લઈ રહ્યો છે. અહીંયા અત્યારે એકદમ પિન ડ્રોપ સાયલેન્સ છે અને પક્ષીઓનો સુંદર અવાજ આવી રહ્યો છે. સિટીના શોર બકોરથી વાહનોના પોંપો અને લોકોની કલબલથી કંટાળે હો તો એકવાર અહીંયા આવીને પક્ષીઓનો કલરવ અચૂક સાંભળવા જેવો છે. બસ મન થાય એક ચિત્તે તેમને જોયા જ કરીએ અને એમનો મધુર અવાજ સાંભળ્યા જ કરીએ. પર પર્સન 50 રૂપિયા જેવી એન્ટ્રી ફી સાથે તમે આ કુદરતના ખોળાને ખૂંદી શકો છો. એક ખાસ વાત જણાવું, આ લાગે છે કે સંપૂર્ણ કુદરતી હશે, પણ હું તમને એમ કહું કે આ આખું તળાવ માનવ સર્જિત છે તો ચોંકી ગયા ને? બસ હું પણ આમ જ ચોંકી ગયો હતો આ વાત સાંભળીને. કહેવાય છે કે ગાયકવાડ સરકાર દ્વારા ઈસવીસન 1912ની અંદર આ થળ તળાવનું નિર્માણ કરાયું હોય તેવું માનવામાં આવે છે. એ સમયે પાણીની તંગી ઊભી થતાં તે તંગીને પહોંચી વળવા માટે આ બનાવડાવ્યું હોય તેવું લોકો દ્વારા જાણવા મળે છે. બસ ત્યારે ગાયકવાડ સરકારના આ ઉમદા કાર્યથી આકર્ષાઈને જ દર વર્ષે હજારો કિલોમીટરના અંતર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં થળમાં પોતાનો આશરો લે છે. ઠંડા પ્રદેશોમાં બરફ પડવાથી અને પાણીના મોટાભાગના સ્ત્રોત થીજી જવાથી ખોરાકની ખોટ પૂરી કરવા તેઓ ગુજરાત તરફ પ્રયાણ કરે છે. અત્યારે આપણે ડિસેમ્બર મહિનામાં આવ્યા છીએ, જ્યારે પાણીનું પ્રમાણ વધુ હોવાથી મોટાભાગના પક્ષીઓ જેવા કે ફ્લેમિંગો, પેલિકન, ડોગ તથા ક્યારેક જોવા મળતા સારસ પક્ષી તળાવના બીજા નીચાણવાળા વિસ્તારોમાં ઉતરે છે. બર્ડ્સ લવર માટે તથા વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીના શોખીન માટે આ એક શ્રેષ્ઠ જગ્યા છે અને અમે બંને પણ અહીંયા પક્ષીઓની ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. હું તમને એ બતાવતો રહીશ, તેમાંથી શ્રેષ્ઠ 2 ફોટોગ્રાફ્સ કયા છે એ અમને અચૂક જણાવજો. અને આ જેવો થોળમાં મળી ગયા છે આ મારા ખાસ 3 મિત્રો. ખબર નહીં પણ કેમ મને જોતા બીજા ત્યાં ઉપસ્થિત લોકોને બસવાનું મૂકીને મારી જોડે મસ્તી કરવા આવી ગયા છે. જાણે મને એમ કહેતા હોય કે સીકે જોડા સિટીની મોમાયા, આવી જા અહીંયા થોળમાં રોકાઈ જા. જો તમે કુદરત પ્રેમી અને કુદરતને માણવાવાળા હશો તો અહીંયા તમને દરેક જગ્યામાં તમને સુંદર 1 થી 1 ચડિયાતા પક્ષીઓ તેમજ તેમનો કલરવ, ફૂલ, નીરવ શાંતિ, શુદ્ધ હવા, રોમેન્ટિક એટમોસ્ફિયર તેમજ તમારી આંખો ઠંડી થઈ જાય તેવી આ ગ્રીનરી
અને મારા જેવા તો અહીંયા પડેલી તૂટેલી બોટમાં પણ મજા મજા છે હો. નહીં તો અમુક લોકો એવા પણ જોવા મળશે, એટલે અહીંયા તો કશું જ નથી, નરું પાણી પાણી છે અને આ ઝાડ છે, આમાં શું જોવાનું યાર. પછી આવું થાય. હવે તમે થોડું બળ સેન્ચ્યુરીની અંદર આવતા હશો તો કયા પક્ષીઓ તમને જોવા મળશે? તો અહીંયા આગળ લિસ્ટ આપેલું જ છે કે કયા કયા પક્ષીઓ તમે જોઈ શકશો અહીંયા આગળ. મારા મત પ્રમાણે અહીંયા તમે બારે માસ આવી શકો છો, પરંતુ નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમયગાળો બેસ્ટ રહેતો હશે, ને એમાંય જાન્યુઆરી ફેબ્રુઆરી ખાસ હશે. જો આપને વધુ જાણકારી હોય કે પક્ષીઓ જોવા માટે ખાસ કયા મહિનામાં આવું, તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. અને હા, ખાસ જો અહીંયા આવવા માંગતા હો તો અર્લી મોર્નિંગમાં આવવું બેસ્ટ રહેશે. થોડ બર્ડ સેન્ચ્યુરી ખુલવાનો સમય સામાન્ય દિવસોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધીનો હોય છે. જો તમે વિથ ફેમિલી આવવા માંગતા હો, અહીંયા બહાર રોડ સાઈડ અમુક હોટલો તેમજ નાના ઢાબા પણ મળી રહેશે, તો જમવાની પણ કોઈ તકલીફ નહીં રહે. ધોળ બર્ડ સેન્ચ્યુરીની સુંદર મુલાકાત બાદ નેક્સ્ટ એપિસોડમાં આપણે જઈશું ધોળ તળાવથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા કણજરી ગામ સુધી, જ્યાં ઝૂ સિવાય પહેલી વાર ખુલ્લા મેદાનોમાં જોવાનો આનંદ માણીશું બ્લેક બર્ડ, એટલે કે આપણા કાળિયારને. તો જોવાનું ના ચૂકતા નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી આવજો.